આ સાથે આગળ વાત કરીએ તો ભૂપેન્દ્ર ખાંટના સસ્પેન્શન મુદ્દે સીએમ રૂપાણીએ જણાવ્યું કે તેમણે આદિવાસી હોવાનું ખોટું પ્રમાણપત્ર આપ્યું હતું. રાજકીય કિન્નાખોરીના કોંગ્રેસના આક્ષેપને સીએમ રૂપાણીએ ફગાવ્યા. સીએમ રૂપાણીએ જણાવ્યું કે તમામ પ્રક્રિયા કાયદાકીય રાહે થઈ છે અને સ્પીકરના નિર્ણયને તેઓ આવકારે છે. રૂપાણીએ દાવો કર્યો કે મોરવા હડફ પર ફરી ચૂંટણી થશે અને ભાજપ જીતશે. જે રીતે મોરવા હડફમાં ચુકાદો આવી ગયો છે અને ખાટ જે ધારાસભ્ય બન્યા હતા એમને આદિવાસીનો ખોટો દાખલો આપ્યો હતો અને એને કારણે એમની ચૂંટણી રદ થઈ છે, સીટ ખાલી પડી છે અને આવનારા દિવસોમાં મોરવા હડફમાં ફરીથી ચૂંટણી થશે. અરે ભાઈ, એ સબ લીગલી એક્ટિવિટી, એ આ બધી લીગલ એક્ટિવિટી છે. હાઈકોર્ટમાં એ પોતે ગયા હતા અને કોર્ટે જ એને જરૂરી સૂચના આપી હતી, એટલે જો પોલિટિકલ હોય તો ચોક્કસ હજી કોર્ટમાં જાય, કોર્ટના દરવાજા ખખડાવે, અમને કોઈ વાંધો નથી. પરંતુ સત્ય વાત એ છે કે ખોટા દાખલા રજૂ કરી અને ચૂંટણી લડેલા એટલે હવે ત્યાં સીટ ખાલી પડી છે. ચોક્કસ સ્વાગત કરું છું અને આવનારા દિવસોમાં મોરવા હડફની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયારી શરૂ કરશે.